निज निधि निज में बताई अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शतवार है उसके लिए जिन वाणी माँ को वंदना शतवार है वंदना शतवार है। बोले द्वादशांग में जिनवाणी मात नो जय हो। आज अपने प्रसम मूर्ति बहनश्री एमने अपूर्व रचना प्रश्नोत्तरी रूप संकलन गई काले मैं शुरुआत में एक शब्द अँ थी बोलो तो अनुभवनु रस थाल स्वानुभूति दर्शन एने आधारे सळंग आज त्रीजो दिवस एटले आम पांच स्वाध्याय थया छे आजे छठमु स्वाध्याय छे अने आपणे बीजा प्रश्न ने आधारे आगळ आजे चर्चा लेवाना छीए। सौथी पहला मने विचार आवे छे बहनश्रीना अति प्रिय एवा त्रण छंद त्रण काव्य आप सौना स्क्रीन ऊपर आवे छे नोट करी राखजो आप स्क्रीनशॉट लईने राखजो एनो पाठ आपणे करीए अने त्यार बाद आपणे स्वाध्याय प्रारंभ करीशुं। जो आ काव्यो छे थोड़ूक एडजस्ट करवानो रही गयु छे आप जोई शकशो। हवे जो अने आ काव्योनो आपणे पाठ करिए। कायानी विसारी माया स्वरूपे समाया एवा कायानी विसारी माया स्वरूपे समाया एवा निर्ग्रंथ नो पंथ भव अंत नो पाय छे निर्ग्रंथ नो पंथ भव अंत नो पाय छे संग त्यागी अंग त्यागी वचन तरंग त्यागी मन त्यागी बुद्धि त्यागी आपा शुद्ध कीनो है आपा शुद्ध कीनो सुख धाम अनंत सुसंत चही दिन रात्र रहे तध्यान मही प्रशांति अनंत सुधामय जे प्रणमो पद ते वरते
प्रणमोपद ते वरते जयते, प्रणमोपद ते जयते वरते। स्वानुभूति दर्शन એમાં આપણે વિશેષ પહેલો પ્રશ્ન અને પહેલા પ્રશ્નમાં પેટા પ્રશ્નો ત્રણ બીજા એમની બધી વિગતવાર પાંચેક સ્વાધ્યાયમાં ચર્ચા કરીને આજે આપણે આગળ વધીએ છીએ। પ્રશ્ન બીજો ગઈકાલે આપણે લીધો, એમાં બહેનશ્રીએ એક બહુ માર્મિક રહસ્યની વાત કરી કે તીર્થંકરની સભામાં, એટલે કોઈ તીર્થંકર હોય વર્તમાનમાં વર્તતા, જેવી રીતે સિમંદર આદિ 20 તીર્થંકર ભગવંતો છે, તો સાક્ષાત તીર્થંકરની સભામાં ભવ્ય જીવો તો અનગિનત હોય, પરંતુ બધા જ સમ્યક દ્રષ્ટિ અને મુનિ હોય એવું નથી, અને એમાં તીર્થંકરોના બીજા જીવો બધા હોય એવું નથી હોતું। આની વાત કરી હતી આપણે ગઈકાલે, કેમકે તીર્થંકરત્વનું જે જીવ હોય, તીર્થંકરત્વનું જે દ્રવ્ય હોય એ અલૌકિક દ્રવ્ય હોય, તો અલૌકિક દ્રવ્યોની તો મહાપુરુષોની તો હંમેશા આંગળીના વેઢે આપણે ગણીએ 1, 2, 3, 4 જ હોય, બરાબર ને? એવી રીતે આમાં એક તીર્થંકરના સમોસરણમાં બીજા તીર્થંકર જેવા જીવો બહુ જલ્લે જ હોય। થોડીક આ પ્રથમાન યોગની શૈલીમાં આખું આ પ્રકરણ છે, કેમકે જેમની વાણી થકી, જેમના વચન યોગ થકી ભવ્ય જીવોનો ભાગ્યના દરવાજા ખુલતા હોય અને મોક્ષ માર્ગ પ્રશસ્ત થતું હોય, તો એવા તો જીવો કેટલા ને? જો આ અવસરપીણી કાળમાં, બરાબર, અવસરપીણી કાળમાં 24 જ તીર્થંકરો થયા, બરાબર ને? 24 જ તીર્થંકરો, ચતુર્થ કાળમાં તો 23 જ થયા। આદિનાથ ભગવાન તો ત્રીજા કાળમાં જ પેદા થયા અને ત્રીજા કાળમાં જ મુક્તિ પણ પામ્યા, તો આ તો હુંડાવ સર્પિણી પંચમ કાળની વિશેષતા છે, 23 જ તીર્થંકરો થયા। આપણે ગણીએ 24 એ 24, વર્તમાન 24, આ 24 એટલે અનંતા જીવરાશિઓમાં 24ની તો ગણતરી જ ક્યાં, બરાબર? અને વિદેહ ક્ષેત્રમાં હંમેશા ચોથો કાળ રહે, બરાબર, પણ દરેક કાળમાં, એટલે ચોથા કાળમાં, ચોથો કાળ જે ક્રમ ચાલતો હોય ત્યાં હંમેશા કેટલા તીર્થંકરો વિદ્યમાન હોય? 20 જ હોય, જો એમાં 4 ઓર ઘટી ગયા। ભરતમાં તો 24 તો ખરા, આપણે એમ કહીએ આમાં તો ક્યાંક વારો આવી જાય, આ વિદેહમાં તો ક્યાંથી વારો આવે, કેમકે ત્યાં તો માત્ર 20 જ છે। અચ્છા, બીજી વાત, ભૂતકાળના તો થયા થયા, વર્તમાનમાં ઓલરેડી 20 ઓન ડ્યુટી છે, છે કે નહીં? ગાદીએ વિરાજમાન છે કે નહીં? અચ્છા, જે અરહંત અવસ્થામાં વિરાજમાન છે, જો ગજબની વાત કેવી છે, સિમંદર આદિ 20 તીર્થંકર જે અરહંત અવસ્થામાં વિરાજમાન છે, એના એમની જગ્યાએ જે 20 આવવાના છે ને, એ બધા એના દીક્ષા કલ્યાણકો થઈ ગયા છે। શું સમજાણો? વિદેહ ક્ષેત્રમાં એ બધા તીર્થંકરો જે અરહંત અવસ્થામાં આવશે ભવિષ્યમાં, આ લોકોની જગ્યાએ એમના દીક્ષા કલ્યાણક થયા છે, અને દીક્ષા કલ્યાણક જે 20 તીર્થંકરોના થયા છે એના
એના પછી જે આવશે એ લોકોના વિશે વીસના જન્મ કલ્યાણક થયા છે, સમજાય છે કંઈક? અને એના પહેલાંના 20 તીર્થંકરો માતાના ગર્ભમાં આવી ચૂક્યા છે. એટલે ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, એ બધે તમે વિચાર કરો તો લાઈન તો લાગી જ છે, એક પછી એક, એક પછી એક, એક પછી એક. પણ સંખ્યાની વાત કરીએ છીએ આપણે કે અસંખ્યાત અનંતા જીવોમાં 20 જ માત્ર, બરાબર? અને ભરત ક્ષેત્રમાં થોડાક 4 સમજો ને કે બોનસ ક્ષેત્રની કોઈ પણ સાથી સહિતા, તો 20ની જગ્યાએ 24. પણ આ સાંભળીને મોઢામાં પાણી ના આવવું જોઈએ આપણને, કેમકે હજી જેના જીવનમાં ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ 2-4 કલાક સત્સંગ અને સ્વાધ્યાય અને સતનું શ્રવણનો પણ યોગ નહીં, બરાબર, તો પછી એ શું તીર્થંકર થાય? વિચાર કરો તમે. અને ખરેખર તો એવું છે, તીર્થંકર થનારા, તીર્થંકર થવા લાયક એવા જેઓ આ દુઃખમાં પંચમ કાળમાં જન્મ જ ન લે, આવા હીન પુણ્યશાળી હોય એ તીર્થંકરના દ્રવ્ય હોય જ નહીં, બરાબર. ગુરુદેવશ્રી જેવા જીવોની વસ્તુ જુદી છે, બરાબર. એ વિદેહ ક્ષેત્રથી ભાતું લઈને આવ્યા, સંસ્કારો લઈને આવ્યા, જગતને માર્ગ બધું લઈને આપતા ગયા. પણ અત્યારે વાત એ ચાલે છે કે સમો શરણમાં અન્ય તીર્થંકરોના દ્રવ્ય બહુ ઓછા હોય એવી વાત આમાં આવી, બરાબર. અચ્છા, એક બીજી વાત આમાં શરૂ કરી હતી, હું આજે એ શરૂ કરું છું, સાંભળો ધ્યાનથી. આપણે વાત ચાલતી હતી માનસ્તંભની. શેની? માનસ્તંભની. ચલો પહેલા પ્રશ્ન પૂછું આપ સૌને, માનસ્તંભ થી માનસ્તંભમાં વિરાજમાન ભગવાન છે કે ભગવાનને લીધે માનસ્તંભ માનસ્તંભ છે? બોલો. એક મિનિટ. માનસ્તંભ ને લીધે ભગવાન છે કે ભગવાનને લીધે માનસ્તંભ છે? અરે માનસ્તંભ તો જડની રચના છે, પણ એ જડની રચનામાં સાક્ષાત ચૈતન્યના બિંબ, શું કીધું? સાક્ષાત ચૈતન્યના બિંબ જિનેન્દ્ર ભગવાન વિરાજમાન છે, એમને લીધે, એમની હાજરીને લીધે, એમની ઉપસ્થિતિને લીધે જ એ પાષાણની શિલા પણ માનસ્તંભના નામે ઓળખાય છે. અને જેને જોતા વેત જ ભલ ભલાના માન થંભી જાય, બરાબર. માન થંભી જાય, માન ગળી જાય, બરાબર. પોતાથી જ બનેલ તે નિરખતા આશ્ચર્ય પોતે લહે. શું કીધું? પોતાથી જ બનેલ તે નિરખતા આશ્ચર્ય પોતે લહે. જોવા, અહીંયા આપણે બોલ્યા જીનવાણી હાથ વગે છે, બરાબર. સમોસરણ સ્તુતિ છે, સમોસરણ સ્તુતિ ગુજરાતીમાં, બરાબર. એમાં જો કેટલી સરસ વાત કરી, જાગર જે જગન્નાથ એ પરિષદે રચના અલૌકિક છે, દેવોના અધિવાસ સ્વર્ગ થકીએ શોભા અધિકી દિશે, દેવો ધનપતિ શાહતિ સુરપતિ રચના રચે રમ્ય, પોતાથી જ બનેલ તે નિરખતા આશ્ચર્ય પોતે લહે. કુબેર સૌધર્મ, અરે જે જે દૈવી શક્તિવાળા દેવોએ પોતાની રિદ્ધિ સિદ્ધિના બળે માનસ્તંભની રચના કરી, પોતે જ બનાવ્યા છે, અને એને જોઈ જોઈને એમનું જ માન ગળે છે, નવાઈ પામે છે, બરાબર. તો ભગવાનને લીધે માનસ્તંભ માનસ્તંભ કહેવાય,
માનસ્તંભ પાષાણની શિલાને લીધે જિનેન્દ્ર ભગવાન ન હોય, જિનેન્દ્ર ભગવાનને લીધે માનસ્તંભ હોય, બરાબર? તો થોડીક વાત એની આમાં લીધેલી છે પાન નંબર 2 અને પાન નંબર 3 ઉપર, બરાબર? એની વાત આજે આપણે અત્રે કરીએ છીએ. જુઓ આપ સૌ, અને બહુ આનંદ આવે અને આપ સૌ ખૂબ મોજ કરશો. જો વાંચીએ છીએ આપણે પાન નંબર 2, પ્રશ્ન ક્રમાંક બીજો હતો, એમાં તીર્થંકરની સભામાં લાખો કરોડો જીવ હોય પણ તેમાં તીર્થંકરનો જીવ તો કોઈક જ હોય ને, એવો પ્રશ્ન હતો. પહેલો અંશ તો આપણે જવાબનો વાંચી ગયા છીએ, હવે બીજો અંશ આપણે વાંચીએ છીએ. એ આ માનસ્તંભ અંગે, ગૌતમ ગણધરની ઘટના અંગેની બધી વાત છે. એ આખો ફકરો આપણે અત્રે વાંચીએ. જો ગૌતમ સ્વામીએ માનસ્તંભ દેખ્યો ત્યાં તેમનું માન ગળી ગયું, બરાબર? ભગવાનની અતિશયતા ચારે બાજુ પથરાયેલી હોય છે. જો એક મજાની વાત કરું, હમણાં આપણે ચંદ્રગુપ્તના જે 16 સપનાઓની વાત કરી હતી, બરાબર, એમાં ઓલો અશોક ચક્ર મેં બતાવ્યું હતું, અશોક ચક્ર, એમાં સિંહના મોઢા ચારે બાજુએ દેખાય છે, બરાબર? ત્યારે મેં વાત કરી હતી ભગવાનના મોઢા ચાર ન હોય, તીર્થંકર ભગવાનની મુદ્રા ચાર ન હોય. મુદ્રા તો કેટલી હોય? એક જ હોય, પણ દેખાય ચારે બાજુએ. જ્યાં જે બેઠા હોય ત્યાં એ બધું દેખાય. એમ લાગે કે મારી તરફ જ જિનેન્દ્ર ભગવાનની મુદ્રા છે, એ એમની સાતિશયતા છે. સમજાય છે? તીર્થંકર ભગવાનની સાતિશયતા, સાંભળજો બહુ સરસ મજાની વાત, તીર્થંકર ભગવાનની સાતિશયતા અને ભવ્ય જીવોનો અહોભાગ્ય. શું કીધું? ભવ્ય જીવોનો અહોભાગ્ય. હમણાં 2 વર્ષ પહેલાં જામનગરના યુવા મિત્રો સાથે મૂળ બિદ્રી શ્રવણ બેલગોળા એ દક્ષિણ ભારતની યાત્રા માટે અમે ગયા હતા. તો છેલ્લો ડેસ્ટિનેશન મૈસૂર હતો, તો મૈસૂરમાં જે આપણું પ્રાચીન મંદિર છે એના દર્શન કરીને પછી છેલ્લે મહેલ જોવા અમે લોકો ગયા. તો ત્યાં મહેલમાં એક રાજા અને એકાદ રાની, એમના ફોટા એવી રીતે આર્ટ કરેલા છે, એ ફોટાની ગમે તે ખૂણે તમે ઊભા રહો, આપણે ઊભા રહીએ તો એવું જ લાગે જાણે કે રાજા આપણી તરફ જ જુએ છે. તમે વિચાર કરો, આ તો એક આવી સામાન્ય રચના છે, પેન્ટરોએ કરેલી રચના, બરાબર? અરે, કુબેરે જે સમોસરની રચના કરી હોય અને સૌધર્મનો આદેશ અને આજ્ઞા જેમાં હોય, એ સમોસરણની તો સાતિશયતા કેવી હશે, બરાબર? તો ત્યાં તો જ્યાં જે ખૂને બેઠા હોય ત્યાં પશુઓને, મનુષ્યોને, અરે ચક્રવર્તીને, દરેકે દરેકને, ગણધરોને, મુનિ ભગવંતોને, જિનેન્દ્ર ભગવાનની મુદ્રા મારી સામે જ જુએ છે એવું લાગે. તો 2 વાત થઈ એમાં, એક તો તીર્થંકર ભગવાનની સાતિશયતા અને બીજી વાત ભવ્ય જીવોનો સાતિશય, પુણ્યનો ઉદય, બરાબર? ભવિ ભાગન વચ જોગે વસાય તુમ ધુની વે સુનિવિ ભ્રમન શાય. હે પ્રભુ, ભવ્ય જીવોના ભાગ્ય હશે તો આપની વાણી ખરે છે. તો આવી સમોસરણની ભૂમિ, ત્યાં અનેક સંખ્યામાં માનસ્તંભો હોય, ચારે ચાર મહાદ્વાર, ત્યાં વિશાળ માનસ્તંભો હોય, તો એ માનસ્તંભને જોઈને માન થંભી જાય એવી એમની સાતિશયતા હોય છે. માન ગળ્યું તેમાં માનસ્તંભ કારણ નથી. જો વળી પાછું શું કીધું?
मान गळ्यु तेमा मानस्तंभ कारण नथी। जो मानस्तंभ कारण होय समझो तो बधायना मान गळी जवा जोईए ने। आपणे मंदिरमां छे कि ने अहींया मानस्तंभ तो आपड़ा दिवस में चार वक्त जो ही है तो चार वक्त मान गली जाए। अरे साहेब तमे केवी बात करो छो, जेना गले एना गले, समझाई छे? अने जे मान ना गले ई मान ना गले, समझाई छे? ख्याल में आवे छे? अरे केवल रचना जोवाती काई नहीं थाय, ई अंदर में पोतानी उपादाननी तैयारी एवी होवी जोईए। तो माटे एम कीधु कि मानस्तंभ ने लीधे मान गळ्यो नहीं, बराबर। भगवान नो सातिशय चारे बाजू होय छे, आ मानस्तंभ आओ छे तो भगवान केवा हसे? शुं कीधु आ? जिसकी रचना इतनी सुंदर तो कितना सुंदर होगा। શું સમજાણો? હા ગાઓ છો ને આપ સૌ ત્યાંથી મારી સાથે? ભલે ને મને ને આવાજ સંભળાય। હા, જિસકી ચર્ચા ઇતની સુંદર તો કિતના સુંદર હોગા, જબ એક રતન અનમોલ હૈ તો। શું સમજાય છે? બરાબર, जब एक रतन अनमोल है तो रतना कर फिर कैसा होगा। जिसकी रचना इतनी सुंदर तो कितना सुंदर होगा। अरे जे समो शरण की रचना एवी सुंदर, तो जेमनी आ रचना छे, जेमना मान सम्मान मा आ रचना छे, इजनेन्द्र भगवान तो केवा हसे? ख्याल में आवे छे? अन्ना गुजराती लक्षा देते ना तुम्हाला? हाँ गुजराती कळत आहे ना? ओके। एम आश्चर्य थताज त्याने त्या मान गळी गयू। देखिए आम शू कहवा मागे छे? જિનાલયોના દર્શન, જિન મંદિરોના દર્શન, માનસ્તંભના દર્શન, અરે કીર્તિસ્તંભ, કુંભોજ બાહુબલીમાં તો કીર્તિસ્તંભ છે લગભગ પૂરે, સમજો ને કે આ સમગ્ર હિન્દુસ્તાનમાં, ભારતમાં માંડ ચાર પાંચ જગ્યાએ કીર્તિસ્તંભ છે, અને આ 60-70માં કુંભોજ બાહુબલીમાં કીર્તિસ્તંભની સ્થાપના થયેલી છે સમોસરણની સામે। સમોસરણ મંદિરની સામે છે કીર્તિસ્તંભ, અને જિન મંદિરની સામે છે માનસ્તંભ। તો માનસ્તંભ પણ છે અને કીર્તિસ્તંભ પણ છે, એવી રીતે આ બધા ધર્માયતનો। એમ આશ્ચર્ય થતાં જ ત્યાં ને ત્યાં માન ગળી ગયું અને બધા આગ્રહો છૂટી ગયા। કેવા આગ્રહો? ગૌતમને એવું હતું ને કે આઈ એમ સમથિંગ, મને બધું આવડે છે, બરાબર। ઓલો સંસ્કૃતનો શ્લોક આવે છે તત્વાર સૂત્રમાં શરૂઆતમાં, જે શ્લોક સૌધર્મે સૌધર્મ ઇન્દ્રે ગૌતમ ગણધરને પૂછ્યું કે આનો અર્થ શું થાય, તો એને તો કાંઈ આવડ્યું નહીં, એ તો માનમાં રાજતા હતા। એ કહે કે મને શું પૂછો છો, તમારા ગુરુને આવડે છે કે નહીં, હાલો હું પૂછું છું, હાલો આપણે જઈએ, એમ કરીને સમોસરણમાં ગયા। એ શ્લોક છે ત્રૈકાલ્યમ દ્રવ્ય ષટકમ નવપદ લેશા, એવી રીતે આખો એક બહુ સરસ મજાનો શ્લોક છે। તો એ શ્લોકનો ઇતિહાસ, તો આમાં એ વાત ચાલે છે કે પ્રથમ અંદરમાં એટલા આગ્રહ હતા કે મારા જેવું તો કોઈ નથી। જો આ અભિમાનના કેવા બેક્ટેરિયા છે, આ માન અભિમાનના કેવા બેક્ટેરિયા છે। મેં હમણાં બે ત્રણ દિવસ પહેલાં પંડિતજી સાહેબ, રવિન્દ્રભાઈ પંડિતજી સાહેબનો એક સૂત્ર બતાવ્યો હતો, સાંભળો બધાય। એ એમ બોલે છે, હર કોઈ યહ માનતા હૈ હમ કિસી સે કમ નહીં। શું કહે છે?
हर कोई ऐसा मानता है, हर कोई ऐसा समझता है, हम किसी से कम नहीं, तुम किसी से कम नहीं, लेकिन तुमसे भी तो कोई कम नहीं। शुरू कह दो, तुम किसी से कम नहीं लेकिन तुमसे भी तो कोई कम नहीं। तो शामाटे मान लेवानो आपणे, अरे मान अभिमान होवाज न जोईए। तो निरभिमानी निष्प्रभ भाव थी आपणे जीवन जीवु जोईए। जो आमा प्रथम अंदर में एटला आग्रह हता के मारा जेवो तो कोई नथी, एने इंग्लिश में कहेवा आई एम समथिंग, आई एम समथिंग। अपनी गुजराती काठियावाड़ी कहेवतनी भाषा में कही हूँ कोड़ो अने बजारनी शेरी सांकड़ी। अरे आनी कहीं जरूरत नहीं, एम कहे छे अहीं हूँ तो सर्वज्ञ छू एवो ए मानतो, बराबर। एटलू अंदर अभिमान हतो, पण मानस्तंभ देखीने एकदम मान गळी गयुं अने त्यांथी पात्रता शुरू थई। जो आ शुं कहे छे, मान गळे त्यारे पात्रतानो प्रारंभ थाय। जो संस्कृत में एक सुविचार छे, विद्या विनयेन शोभते। विद्या सेना वडे शोभे छे, विनय वडे शोभे छे। विनय हसे तो ज विद्या आवशे। विद्या ददाति विनयम, विनयाद याति पात्रता, पात्रत्वा धनम, धना धर्म। एवं कहवाय छे कि विद्या न होय तो भाई, विनय न होय तो विद्या आपणामां नहीं आवे। तो विद्या वडे, विनय वडे ज विद्यानी शोभा छे, बराबर। तो निर्माणपनु बहु जरूरी छे जीवन में, निरभिमानीपनु, निर्माणपनु। एने इंग्लिश में कहेवाय डाउन टू दी अर्थ। हमेशा आपणे डाउन टू दी अर्थ, जमीन पर आपणा पग होवा जोईए। सेव्या नहीं गुरु संत ने, मुक्यो नहीं अभिमान। कृपाळु देव एवं लखे छे, शू कहे छे, सेव्या नहीं गुरु संत ने, सदगुरु संत ने सेव्या नहीं अने अभिमान पण मुक्यो नहीं। तो क्यांथी तत्वज्ञान थाय, एटले निरभिमानपणू बहु जरूरी छे, बराबर। निरभिमानपणू, अरे कोई पण प्रकारनो मान अभिमान न होवो जोईए। रत्नकरण श्रावकाचारमां तो मान कषायना आलंबनो आठ कीधा छे, केटला आठ मानना, ज्ञानम पूजाम कुलम जातिम, ज्ञानम पूजाम कुलम जातिम। एवी रीते ज्ञान पूजा बल, न जाने केवा 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 शल्यों ने आधारे, रिद्धि ना बळे, मद ना बळे, मान ना बळे। ज्ञानम पूजाम कुलम जातिम धनम रिद्धिम तपोवपु अष्टावाश्रित्य मानित्वम स्मयमाहुर्गतस्मयाः। आवी रीते संस्कृत मां समंतभद्र देवे कोई ज्ञान ने बळे, कोई कोई धन ना बळे, कोई कुल ना बळे, कोई माता पिता ना वंश ना बळे, बराबर, तप ना बळे, न जाने केवा केवा आलंबनों ने आधारे जीव अभिमाननो पोषण करे छे। केटलाय तो एवा होय, मने कशुज नथी आवडतुं, ई अज्ञाननो पण अभिमान करे। घणायने तो एनो पण अभिमान होय, ने आपणने तो भाई बीजू काही नहीं आवडे, आपणे तो रह्या ठोठ, आपणे तो रह्या समजाय छे। अरे नहीं, मने न समझाय एवी कलंकनी वात न कर, मने नथी समझातु एवी कलंकनी वात न कर, केम के तू केवल ज्ञान नो पिंड छे। बोलो, आ महापुरुषे मंत्र आप्या छे कि नहीं? आओ, केवल ज्ञान नो हूँ पिंड छु, एटले मने नथी समझातु एनी वात ज नहीं करवानी, बराबर। तो आत्मविश्वास निर्माणपणू अने आत्मविश्वास केळवीने आपणे आगळ वधवू જોઈએ। चलो आगळ आपणे વાંચીએ। ભગવાનના અતિશય કોઈ જુદા જ હોય છે, તેમની વાણી આદિ બધું જ જુદું હોય છે। વાહ,
એમની વાણી જુદી હોય છે, એમની વાણીની સાતિશયતા જુદી હોય છે. પશુઓ બેઠા હોય તો પશુઓ પોતાની ભાષામાં સમજે, બોલો. મનુષ્યો બેઠા હોય મનુષ્યો પોતાની ભાષામાં સમજે, અને ક્યાંય કોઈને ભાવ સમજવામાં અસ્પષ્ટતા ન હોય. હવે અદ્ભુત વાત છે. અને તે જીવોને સહેજે પલટવાનું કારણ બને છે. શું, શેની વાત ચાલે છે? આ વાણી, જીનવાણી સહેજે એને પલટવાનું કારણ બને છે જો ઉપાદાન તૈયાર હોય. શું કહે છે? જો ઉપાદાન તૈયાર હોય તો પરિણતિનો સહેજે પલટો થઈ જાય છે. પલટો આવ્યા વિના નહીં જ રહે. યહ નિમિત્ત ઇસ જીવ કો મિલ્યો અનંતી બાર, યહ નિમિત્ત ઇસ જીવ કો મિલ્યો અનંતી બાર, ઉપાદાન પલટ્યો નહીં તો ભટક્યો સંસાર. શું લખ્યું છે જ્ઞાની ધર્માત્માઓએ? ઉપાદાન પલટ્યો નહીં તો ભટક્યો સંસાર, યહ નિમિત્ત ઇસ જીવ કો મિલ્યો અનંતી બાર. આ જીવને તો દેવ ગુરુ ધર્મ આદિ, જિનેન્દ્ર ભગવાન આદિ, અરે સાધર્મી સત્સંગ આદિકના યોગ તો અનંતવાર મળ્યા છે, આ નિમિત્ત તો મળ્યા, પણ ઉપાદાન પલટ્યો નહીં તો સંસારમાં જ ભટકતો રહ્યો. એનો અર્થ શું થયો? નિમિત્તો નિરપેક્ષ છે, બરાબર. નિમિત્તોથી કાંઈ થતું નથી, નિમિત્તો નિરપેક્ષ છે, અને ઉપાદાન પોતાનું કામ કરવામાં સ્વતંત્ર અને સ્વાધીન છે. એવી રીતે વાત આપણે સમજવી. જો ઉપાદાન તૈયાર હોય તો પરિણતિનો સહેજે પલટો થઈ જાય છે. ગૌતમ સ્વામી સમો શરણમાં આગળ જાય છે ત્યાં સમ્યક દર્શન મુનિ દશા બધી લબ્ધિઓ અને અવધિ મનપર્યે જ્ઞાન પ્રગટે છે. જો અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકમ્ય, આવા ન જાણે કેવી કેવી સિદ્ધિઓ, કેવી કેવી રિદ્ધિઓ. એક પ્રશ્ન પૂછ્યો આપ સૌને, બે પ્રશ્ન પૂછી, ચાલો. રિદ્ધિઓ કુલ કેટલી હોય છે? રિદ્ધિઓ, કુલ રિદ્ધિઓ કેટલી હોય છે? બોલો ગૌતમ બુદ્ધ, કુલ રિદ્ધિઓ કેટલી? ચલો જવાબ છે એનો 64. કુલ કેટલી હોય છે? 64, 64. આપણે વિધાન તો કરેલા છીએ, હા, બધું બોલાઈ જાય. ચલો નેક્સ્ટ. સરસ જવાબ તો આવ્યો એક, હા, બે ચાર છ જણા તો બધાએ ગુંગળાય છે, આમ બરાબર મૂંઝવણમાં આવી ગયા છે. ઓકે, બીજો પ્રશ્ન, ગણધર ભગવાનને કેટલી રિદ્ધિઓ હોય છે? ગણધર ભગવાનને કેટલી રિદ્ધિઓ હોય? જો ટોટલ કુલ રિદ્ધિઓ તો 64 હોય, પણ ગણધર ભગવાનને કેટલી રિદ્ધિઓ હોય? આ જે બેન જવાબ આપે છે ને, જવાબ ખોટો છે, મેસેજ જે આવ્યો મારી પાસે. 64 રિદ્ધિઓમાંથી 63 રિદ્ધિઓ હોય છે ગણધર ભગવાનને. કેટલી રિદ્ધિઓ? 63 રિદ્ધિઓ હોય છે, એક જ બાકી હોય છે. એ રિદ્ધિનું નામ છે કેવળ જ્ઞાન નામની રિદ્ધિ. કેવળ જ્ઞાન રિદ્ધિમાં આવે છે, એ અરહંત ભગવાનને જ હોય. એટલે તીર્થંકર અરહંત, અરહંત ભગવાનને જ હોય, બાકી ગણધર ભગવાનને વધી વધીને, વધી એટલે હોય જ ને, 63 રિદ્ધિઓ હોય છે. એ કેવળ જ્ઞાનની રિદ્ધિ હોય નહીં, સમજાણું? આપણે વિચારો, કેવળ જ્ઞાનની રિદ્ધિ થઈ જાય તો વાંધો શું? અરે વાંધો શું? કેવળ જ્ઞાન થઈ જાય તો મનપરે જ્ઞાન ન હોય કે હોય? અરે હા ના, કાંઈક તો બોલો. કેવળ જ્ઞાન જ્યારે હોય ત્યારે મનપરે જ્ઞાન ન હોય, સમજાય છે? અવધિ જ્ઞાન ન હોય, મતિ અને શ્રુત જ્ઞાન ન હોય,
एक होय तो केवल ज्ञान અને બાકી બધા ચારે ચાર હોઈ શકે ગણધર ભગવંતોને બરાબર અવધિ જ્ઞાની મુનિરાજ હોય તો એને ત્રણ જ્ઞાન હોય મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન અને અવધિ જ્ઞાન મને પ્રે જ્ઞાનધારી વિશિષ્ટ રિદ્ધિધારી હોય એમને ચાર જ્ઞાન હોય મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન અવધિ જ્ઞાન અને મને પ્રે જ્ઞાન દેવોને અવધિ જ્ઞાન હોય નિયમથી મતિ જ્ઞાન હોય શુદ્ધ જ્ઞાન હોય અને અવધિ જ્ઞાન હોય નારકીઓને પણ નિયમથી અવધિ જ્ઞાન હોય નિયમથી દેવો અને નારકીઓને નિયમથી અવધિ જ્ઞાન હોય છે મતિ અને શુદ્ધ તો હોય જ પણ અવધિ જ્ઞાન પણ હોય અને મનુષ્યોમાં મતિ જ્ઞાન હોય શ્રુત જ્ઞાન હોય કોઈ વિશિષ્ટ શક્તિશાળી તપસ્વી એવા મુનિ ભગવંત હોય તો એમને અવધિ જ્ઞાન પણ હોઈ શકે તો ત્રણ જ્ઞાન એમને મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન અને ઓર ગણધર જેવા હોય તો એમને ચાર ચાર જ્ઞાન હોય છે. ચલો એક ત્રીજી વાત ફરી એક વાર રિપીટ કરીએ. કુલ રિદ્ધિઓ કેટલી? 64. કુલ રિદ્ધિઓ કેટલી? 64. ગણધરને કેટલી રિદ્ધિઓ હોય છે? ગણધરને બોલો 63. તો અને કેવળ જ્ઞાનીને સર્વજ્ઞને કેટલી રિદ્ધિઓ હોય? એક જ. કઈ? કેવળ જ્ઞાનની રિદ્ધિ. સાંભળજો, તો 63 રિદ્ધિધારી ગણધર મોટા કે તીર્થંકર અરહંત ભગવાન એક જ રિદ્ધિવાળા એ મોટા? બતાવો, બોલો. હા, કે સમજે, ખ્યાલમાં આવે છે? અરે વિતરાગતાની પરાકાષ્ઠા છે ભલે સૌ ઇન્દ્રોના તુજ ચરણમાં શિર નમતા ભલે ઇન્દ્રાણીના રતનમય સ્વસ્તિક બનતા નથી એ ગેયોમાં તુજ પરિણતી સમુખ જરા સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જિનવરા. ત્યાંથી મને આંગળી ઊંચી કરીને કહેજો તો કોણ 63 રિદ્ધિધારી ગણધર શ્રેષ્ઠ કે એક કેવળ જ્ઞાનની રિદ્ધિધારી વીતરાગી અરહંત પરમાત્મા શ્રેષ્ઠ? કોણ છે શ્રેષ્ઠ? વાહ, સરસ. તીર્થંકર અરહંત પરમાત્મા શ્રેષ્ઠ છે. કેમ કે વીતરાગે પૂરેપૂરા અને સર્વજ્ઞતાએ પણ પૂરેપૂરા. સમજાણું શું કીધું? વીતરાગતાએ પણ પૂરેપૂરા અને સર્વજ્ઞતામાં પણ પૂરેપૂરા છે. ગણધર ભગવાન હજી સંપૂર્ણ વીતરાગી થયા નથી અને સર્વજ્ઞ તો છે જ નહીં, ચાર જ્ઞાન છે એમની પાસે. બરાબર, આ થોડીક વચ્ચે સરસ રિદ્ધિ સિદ્ધિઓ સંબંધી આપણે ચર્ચા કરી છે. યાદ રાખજો, વચ્ચેનો જે 5-7 મિનિટનો જે વિષય છે એ બહુ સરસ હતો. આગળ એકદમ અંદરમાં પલટો થઈ જાય છે અને ભગવાનની વાણી છૂટે છે. શું કીધું આ? અરે ગણધર ભગવાનની પરિણતિ પલટો ખાઈ જાય છે અને અંદરમાં ગયા ન ગયા, પોતાની જગ્યાએ જઈને બેઠા ન બેઠા, ત્યાં ભગવાનની ઓ ઓમકારનાદ, ભગવાનની વાણી છૂટે છે. આવો આ આખો સાતિશય પ્રસંગ ગણધર ભગવાન અને તીર્થંકર ભગવાન, ગણધર ભગવંતોનો સમોશરણમાં પ્રસ્થાન, ગૌતમ ગણધરનો સમોશરણમાં પ્રસ્થાન અને ત્યાં ભગવાનની વાણીનો છૂટવાનો કાળ, આવો આ સહેજ સાતિશય નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. અને ભગવાનની વાણી છૂટે છે, અંદર પાત્રતાની તૈયારી હોય તો ભગવાન અતિશય પ્રબળ નિમિત્ત બને છે. જો અંદરમાં પાત્રતા તૈયાર હોય તો બહારમાં ભગવાન નિમિત્ત બને છે, બાકી તો ભગવાન હોવા માત્રથી કંઈ બધાયના ભવિતવ્યમાં નિમિત્ત બને જરૂરી નથી. મરીચીને ન બન્યા, કેમ કે મરીચીમાં એવી પાત્રતા જ હતી નહીં, એટલે એમનો વિરોધ કરીને ત્યાંથી ઊભા થઈને વયા ગયા. હવે થોડોક છેલ્લો અંશ. મહાભાગ્ય, કેવા ભાગે?
महाभाग्ये गुरुदेव आए रे, बोलिए ना अपने महासौभाग्य से गुरुदेव आया छे, आवा महापुरुष आया छे, महाभाग्य छे, महासद्भाग्य छे कि आवा महापुरुषोनो मने योग मळ्यो। गूंज गया भारत सारा ओंकार नाद से, बोली कि नहीं अपने, गूंज गया भारत सारा ओंकार नाद से। वाणी में शुत की लब्धि समता रस घोलता, जो वाणी में जाने के श्रुतनी लब्धि होय, समता रस ने घोड़े परमामृत प्याऊ खोला। अरे परमामृत ना तो प्याऊ खोली नाख्या। तमे विचार तो करो कि आवी रीते महापुरुषोना योग आपड़ा जीवन में मळे, अने आवी रीते परमागमोनी सर्वाणी सांभळवा मळे, माणवा मळे, खरेखर आपड़ा माटे तो आ श्रावण मास ज छे। कयो मास छे अत्यारे, कयो मास चाले छे बाहर? हाँ, धोक धमती आ गर्मी में अमस्ते जो। अरे हिंदी हिंदी साहित्य में, अपनी भारतीय साहित्य में ज्येष्ठ महीनो कहवाय, केवो महीनो कहवाय? ज्येष्ठ। अने अपनी थोड़ीक अपभ्रंश थयेली भाषा में इने जेठ नो महीनो कहवाय। केवो महीनो कहवाय? जेठ। तो जेठ केवा होय? हूँ श्लेष अलंकार में पूछू छू, जेठ माथा भारे होय ने? बीजा बदा आम बीजा बदा तेने लीधे आम फपड़ी उठे, हाँ ई खोकारो खाए एले घर में अनुशासन थी जाए। जेठ, आ जेठ महीनो एवो छे, आ चारे कोर गर्मी गर्मी हाय 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 मची होय। हाँ, आ बहनों जे जेटला जे बेटा छे साग बक्कल लेवा माटे सवारे सात वागे भागे, नौ पहला पहला आपणे लई आवानुं, नौ पछी तो बहु तड़को थाय छे। विचार तो करो तमे भाई, जारे निराते साग बक्कल खरीदवा होय तो भीड़ गमती नथी, बराबर, अने गर्मी गमती नथी, समझो। हवे बहु मार्मिक बात करो छो, तो पछी स्वाध्याय अभ्यास माटे तने वहली सवारनुं ब्रह्म मुहूर्त केम गमतुं नथी? वहली सवारे उठो, गुरुदेव श्रीना स्वाध्याय चालू करो। आस्था चैनल ऊपर तो, जिनवाणी चैनल ऊपर तो, अरहंत चैनल ऊपर तो गुरुदेव श्रीना प्रवचनो आवे, बहनश्रीनी चर्चा आवे, बराबर। अने जेम अत्यारे लाइट गुल थई गई छे, जो तमे लोको बधा एसी में बैठा छो, बराबर, पंखानी नीचे बैठा छो हवा उजासमां, अहीं आम तपे छे, बराबर। आ जेठनो महीनानो प्रभाव, तो अमस्ते जेठ जेठ गमे नहीं, बराबर, ज्येष्ठ महीनो, ज्येष्ठ मास। अरे भले ने बाहर मां जेठ महीनो छे, पण तत्वनो अमृत ज्यां आपणने मळे छे तो आ ज्येष्ठ नथी, आ तो आपणा माटे तो अमृत वर्षारे आ, बोलो अमृत वर्षारे आ, पंचम काल मां। आ पंचम काल मां तो आपणा माटे तो अमृतनी सरवाणी छे, ख्याल में आव्यो? आवुं छे भाई, केटलो अहोभाव आवो जोईए आपणने, हा, जरीक गर्मीथी, जरीक प्रतिकूळताथी, जरीक उदयनी विचित्रताथी आपणे तरत ज पानीमां बेसी जईए? नहीं 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 नहीं, भाग्यथी हार नहीं मानवानुं, भाग्यने हरावानुं। उदयथी हार नहीं मानवानुं, उदयने हरावानी झंकना अंदरमां राखवानी, तालावेली राखवानी, ई वात छे अहींया। महाभाग्ये गुरुदेव भरत क्षेत्र में जन्म्या, अत्यारे तेमना जेवो नमूनो कोई देखवामां आवतो नथी, बोलो, एवो नमूनो नथी, एम कहे छे बहनश्री। आज थी आ 30-35-40 वर्ष पहला जारे गुरुदेवश्री हयातमां हता, 45-50 वर्षो सुधी आ धर्म देशना तत्वज्ञान, तमे विचार तो करो, जे सौराष्ट्रमां गुजरातमां पण सौराष्ट्रमां एक दिगंबरनुं मंदिर नहोतुं, त्यां सैकड़ों दिगंबर जैन मंदिरोना निर्माण थया,
બરાબર, સેંકડો સ્વાધ્યાય ભવનો ઉભા થયા, હજારો ભગવાન દિગંબર જિનબિંબ સ્થાપિત થયા જે સૌરાષ્ટ્રમાં, એટલે ગુજરાતના જે સૌરાષ્ટ્ર પ્રાંતમાં એક આયતન નહોતું ત્યાં આજે હજારો આયતનો ઊભા થયા. બોલો તો એ મહાન દ્રવ્ય કેવા છે, કેવો હશે એ મહાન દ્રવ્ય? એમ કહે છે, અત્યારે તેમના જેવો નમૂનો કોઈ દેખવામાં આવતો નથી, તેમની વાણી આદિ બધું જ જુદું હતું, એમના દર્શન માત્રથી જીવો ઉછળી જતા હતા અને આ જુદા પુરુષ છે એવું થઈ જતું હતું. એવી રીતે આમાં આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના સંદર્ભમાં, ગૌતમ ગણધરના સંદર્ભમાં અને માનસસ્તંભના સંદર્ભમાં જો ચાર પાંચ બાબતો હું કન્ક્લુઝન કરું છું ઉપસંહાર. એક તો માનસસ્તંભ અંગેની બધી વ્યાખ્યા આવી આજે, બરાબર. બીજી વાત, માનસસ્તંભને જોતા ગૌતમ ગણધર જેવા ગણધરોનું પણ માન ગળી જાય, આ બીજી વાત આવી. ત્રીજી વાત, માનસસ્તંભને જોતા માન ગળી જાય અને સમોશરણમાં પ્રવેશતા વેત જ મુનિપનું આવે, અવધિ જ્ઞાન પ્રગટ થાય, મનપ્રે જ્ઞાન પ્રગટ થાય અને જઈને પોતાનું સ્થાન ગ્રહણ કરે ત્યાં સુધી તો ભગવાનની વાણી છૂટવાનો પ્રારંભ થાય. આ ત્રણ વાત થઈ. અને ચોથી વાત, પૂજ્ય ગુરુદેવશ્રીના જીવનમાં કેવી રીતે વાણીનો યોગ, પુણ્યનો યોગ, પુણ્યનો પ્રતાપ અને પવિત્રતાનો સુમેલ હતો, એમની બધી આજે આપણે આ બીજા પ્રશ્નના પેટા પ્રકરણમાં આની બધી ચર્ચા આજે કરી છે. અને હવે સમય પૂરું થવા આવ્યું છે, આજે ગૌતમ ગણધર અંગેની આપણે ચર્ચા લીધી છે, એટલે 5-7 મિનિટ માટે હું એક બહુ સરસ વૈરાગ્ય પ્રેરક ગૌતમ ગણધર સંબંધીની જ એક અહીંથી ભક્તિ લઉં છું. ભક્તિ સરોવરમાં છે, આપ સૌ એમાંથી કાઢી શકશો અને હું કહું છું આપ સૌને પણ, તો એનો આનંદ આપણે લેશું. ભક્તિ સરોવર પુસ્તક આપ સૌ કાઢી લેજો, એમાં શાસ્ત્રોમાં જે પ્રસિદ્ધ છે નેમિનાથ ભગવાનનો હૃદય પરિવર્તન, બરાબર. એ બહાને આપણે પરોક્ષ રૂપે ગિરનારની યાત્રા થાય, વંદના લઈએ આપણે. નેમિનાથ ભગવાનનો વૈરાગ્યનો પ્રસંગ છે, પાનું છે આમાં 88 88 અને 111 111 111 111 નંબરની ભક્તિ છે. બસ 5 મિનિટમાં ભક્તિ પૂરી થશે, આનંદ લઈએ આપણે. શ્રી નેમી કુંવર ગિરનારી ચાલે મુક્તિ વધુ કો બ્યાહે, મુક્તિ વધુ કો બ્યાહે, રંગ રાગ સે ભિન્ન નિરાલે, રંગ રાગ સે ભિન્ન નિરાલે, શુદ્ધાત્મ કો ચાહે. શ્રી નેમી કુંવર ગિરનારી ચાલે મુક્તિ વધુ કો બ્યાહે, હા મુક્તિ વધુ કો બ્યાહે, ભાયે બારહ ભાવના સમજે જગત અસાર, શુદ્ધાત્મ ચિંતન કરે વેશ દિગંબર ધાર, નિજ ચૈતન્ય સુધારસ પીતે, નિજ ચૈતન્ય સુધારસ પીતે, પીતે નહીં અગાવે. શ્રી નેમી કુંવર ગિરનારી ચાલે મુક્તિ વધુ કો વ્યાહે, હા મુક્તિ વધુ કો વ્યાહે, પંચ મહાવ્રત અરુ સમિતિ પંચેન્દ્રિય જય ધાર, ષટ આવશક પાલતે
सातो गुण सुखकार, अंतर बाहर संयम धारे, गुण श्रेणी अवगाहे। श्री नेमि कुंवर गिर नारी चाले, मुक्ति वधु को ब्याहे। हाँ मुक्ति वधु को ब्याहे। विष सम पंचेन्द्रिय विषय की चित्त में नहीं चा, शुद्धात्म में लीन हो गही मुक्ति की राह। क्षायिक चारित्र कंकण बांधे, तिल तुष भी नहीं चाहे। श्री नेमि कुंवर गिर नारी चाले, मुक्ति वधु को ब्याहे। हाँ मुक्ति वधु को ब्याहे। क्षपक श्रेणी चढ़ कर लहे, मुक्ति महल का द्वार। क्षपक श्रेणी चढ़ कर लहे, मुक्ति महल का द्वार। सहज शुद्ध चैतन्य का अवलंबन ही सार, सहज शुद्ध चैतन्य का अवलंबन ही धार। महामोह क्षय शीघ्र करेंगे, महामोह क्षय शीघ्र करेंगे, अनंत चतुष्टय धारे। श्री नेमि कुंवर गिर नारी चाले, मुक्ति वधु को ब्याहे। हाँ मुक्ति वधु को ब्याहे। रंग राग से भिन्न निराले, रंग राग से भिन्न निराले, शुद्धात्म को चाहे। नेमि कुंवर गिर नारी चाले, मुक्ति वधु को ब्याहे। हाँ मुक्ति वधु को ब्याहे। हाँ मुक्ति वधु को ब्याहे। अहोपकार जिनवरनो, कुंदनो ध्वनि दिव्यनो, जिन कुंद ध्वनि आप्या, अहो आ गुरु काननो। जावाणी के ज्ञान ते सूझे लो कालो, सोवाणी मस्तक नमो, सदा देत हूड़ो। धर्म करत संसार सुख, धर्म करत निर्वाण, धर्म पंत सादे बिना, नर तिर्यंच समान, नर तिर्यंच समान।